अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। गुड मॉर्निंग। आपणी शाळानुं नाम जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण एक। आजे तारीख 30/7/2021 अने वार छे शुक्रवार। विषय गणित अने विषयांकमां चाले छे प्रकरण एक आकारो अने जग्या। एमां आपणे आगळनी विडियोमां सद्यपदी कार्य करी गया आकारोमां रंग અને સરખા આકાર પર ખરાની નિશાની। ચાલો હવે સ્વાધ્યાયપોથી ખોલો અને આગળનો પ્રશ્ન જોઈએ, ધ્યાન આપો। ચાલો વિદ્યાર્થીની હવે સ્વાધ્યાયપોથીમાં ધ્યાન આપો। આપણું આગળની વિડીયોમાં આકારોમાં રંગ અને સરખા આકારમાં ખરાની નિશાની આપણે કરી ગયા, તમે પણ કર્યું હશે બરાબર ને સ્વાધ્યાયપોથીમાં। ચાલો આગળ જોઈએ, સ્વાધ્યાયપોથી ખોલજો અને ધ્યાન આપજો। પ્રશ્ન 13, સરખા આકારોવાળા ચિત્ર દોરો। જો અહીંયા આકારો દેખાય છે તમને, જોડવાના છે બરાબર। સરખા આકાર જે હોય એની સાથે આપણે સરખા સરખા આકારને જોડીશું। અહીંયા તમને આકારો દેખાય છે, કેટલા બધા આકારો છે, પણ આમાંથી આપણે જે સરખા સરખા આકારો હોય એને આપણે જોડીશું। જો અહીંયા જેમ કે જોડ્યું છે, તમારી સ્વાધ્યાયપોથીમાં જોડ્યું હશે, દેખાય છે સરખો સરખો આકાર। ચાલો હવે જો અહીંયા જોઈએ ત્રિકોણ, હવે આના જેવો બીજો ત્રિકોણ ક્યાં છે? આ રહ્યો, ક્યાં છે જો, આ રહ્યું ત્રિકોણ બરાબર। જેમ કે આ ચોરસને ચોરસ સાથે જોડ્યું છે, એવી જ રીતે આપણે ત્રિકોણને ત્રિકોણના આકાર સાથે અહીંયા જોડીશું। ચાલો તો ફૂટપટ્ટી વડે આપણે અહીંયા જોડીશું, ધ્યાન આપજો। બરાબર, અહીંયા ચોરસને ચોરસ સાથે, ત્રિકોણને ત્રિકોણ સાથે। ચાલો હવે અહીંયા ગોળ છે બરાબર, જો દેખાય છે ગોળ। હવે ગોળ આકાર ક્યાં છે? આ રહ્યો બરાબર। તો હવે આ ગોળને આપણે એના જેવો જ બીજો સરખો ગોળ છે એની સાથે આપણે જોડીશું। બરાબર, ચાલો હવે લંબ ગોળ છે, દેખાય છે? હવે ક્યાં છે એના જેવો આકાર બીજો? આ રહ્યું, દેખાયું? તો એની સાથે આપણે એને અહીંયા જોડીશું। એટલે આ થઈ ગયા સરખા સરખા આકાર સાથે જોડવાનું બરાબર, ત્રિકોણના ત્રિકોણ સાથે, ચોરસને ચોરસ સાથે, ગોળના ગોળ સાથે અને લંબગોળને લંબગોળ સાથે। ચાલો હવે આગળ જોઈએ, પ્રશ્ન 14, સૂચના મુજબ રંગ પૂરો। હવે સૂચના મુજબ રંગ આપણે પૂરવાનો છે, જેમ કે જો અહીંયા રંગ આપણને આપ્યા છે, ચોરસ હોય તો નારંગી, ગોળ હોય તો ગુલાબી બરાબર, લંબચોરસ હોય તો લાલ, ત્રિકોણ હોય તો પીળો, લંબગોળ હોય તો વાદળી ને અર્ધગોળ હોય તો લીલો બરાબર। હવે અહીંયા જુઓ, તમને ચિત્રો આપ્યા છે, દેખાય છે તમને ચિત્રો? અહીંયા કેટલા બધા આકારો છે, આ બધા આકારનો સમાવેશ આ ચિત્રોમાં કર્યો છે। તો હવે આ ચિત્રમાં આપણે આવા આકારો શોધીને આ મુજબ અહીંયા કલર કામ કરીશું। તમારી પાસે કલર છે જ હશે ને કલર? ચાલો હવે એમાં આપણે પહેલાં શોધીશું ચોરસ। હવે ચોરસમાં કયો કલર કરીશું? નારંગી બરાબર, નારંગી કલર તો આપણે લઈ લીધો। હવે ચોરસ શોધીશું, ક્યાં છે ચોરસ? જુઓ આ રહ્યું, દેખાયું? આપણે આ ચોરસમાં કરીશું નારંગી કલર। કયો કલર કરીશું? નારંગી। બીજો ચોરસ ક્યાં છે? આ રહ્યું, દેખાય છે? પછી ચોરસ ક્યાં છે? જો અહીંયા ઘરની બારીઓ દેખાય, અહીંયા આપણે કરીશું નારંગી કલર। પછી નારંગી કલર જુઓ, હવે આ બે ચોરસમાં કર્યું, હવે આ છે ને અંદર આ પણ ચોરસ છે, કયો આકાર છે? અંદર પણ ચોરસ, તો અહીંયા પણ આપણે શું કરીશું? અહીંયા પણ આપણે કરીશું નારંગી કલર। કયો કલર કરીશું? નારંગી કલર બરાબર। જો આપણાથી કલર બહાર નીકળી જાય તો આપણે શું કરીશું? રબરથી એને સાફ કરીશું બરાબર। આ થઈ ગયું આપણો ચોરસમાં, હવે બીજે ચોરસ દેખાય છે? શોધો તો, દેખાય છે બીજે ચોરસ? દેખાય છે અહીંયા? નથી। હવે આપણે કરીશું ગુલાબી કલર। કયો કલર કરીશું? ગુલાબી। કયા આકારમાં કરીશું?
ગોળમાં, બરાબર. ચાલો, ક્યાં છે ગુલાબી કલર? આ રહ્યો. ચાલો હવે ગોળ આકાર ક્યાં છે? જો અહીંયા ગોળ સૂરજ, બરાબર ને. જો અહીંયા મેં બધા ગોળમાં અહીંયા ગુલાબી કલર કર્યું છે. ગોળ 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 દેખાય છે તમારે? પણ આવી જ રીતે જ્યાં પણ ગોળ આકાર દેખાય ત્યાં કયો કલર કરશો? ગુલાબી. ચાલો હવે લંબચોરસ છે, લંબચોરસમાં કયો કલર કરીશું આપણે? લાલ, બરાબર. ક્યાં છે લાલ કલર? દેખાયો લાલ કલર? ચાલો હવે લંબચોરસ ક્યાં છે જુઓ, અહીંયા દેખાય છે? અહીંયા આપણે કરીશું લાલ કલર. હવે એવા બીજા ઘણા બધા લંબચોરસ છે, એમાં આપણે શોધીને કરીશું લાલ કલર. જુઓ અહીંયા મેં બધા આકારમાં જ્યાં જ્યાં લંબચોરસ હતો ત્યાં મેં કયો કલર કરી દીધો? લાલ કલર. ચાલો હવે આગળ જોઈએ કયો કલર છે. હવે પીળો કલર સામા છે ત્રિકોણમાં. ચાલો ત્રિકોણમાં પીળો કલર, અહીંયાથી આપણે પીળો કલર લઈએ, બરાબર. આ છે પીળો કલર. ક્યાં છે ત્રિકોણ? અહીંયા દેખાય છે ત્રિકોણ, બરાબર ને. પર્વત છે, દેખાય છે. ચાલો બધા ત્રિકોણમાં આપણે પીળો કલર કરી નાખ્યો. હવે કયો કલર છે? વાદળી. અર્ધ સોરી લંબગોળમાં છે વાદળી કલર. તો હવે વાદળી કલર આપણે શોધીશું અહીંયાથી કયો છે. આ છે વાદળી કલર, બરાબર. ચાલો હવે લંબગોળ આના જેવો ક્યાં છે? આ રહ્યું, દેખાય છે તમને? આ છે લંબગોળ. તો અહીંયા આપણે કરીશું વાદળી કલર. જુઓ અહીંયા વાદળી કલર કરી નાખ્યો લંબગોળમાં, બધા લંબગોળમાં કરી નાખ્યો, બરાબર. ચાલો હવે કયો આકાર છે? અર્ધગોળ છે, બરાબર. એમાં કયો કલર કરીશું આપણે? લીલો કલર. લીલો કલર, બરાબર. કયો કલર? લીલો કલર. અર્ધગોળ જુઓ અહીંયા દેખાય છે અર્ધગોળ. હવે આમાં આપણે કરીશું લીલો કલર. કયો કલર? ધીમે 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 કરીશું, બરાબર ને. એટલે આપણે બધા આકારમાં અહીંયા કલર કામ થઈ ગયું. થઈ ગયું ને બધા આકારમાં? પીળો કલર, વાદળી કલર, લાલ કલર, નારંગી કલર, લીલો કલર, ગુલાબી કલર, બરાબર. ચાલો હવે અહીંયા એક ચિત્ર આપણું કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. હવે અહીંયા જે નીચેનું ચિત્ર છે તમારી સ્વાધ્યાયમાં, આ તમારે જાતે કરવાનું છે. આ મુજબ કલર કરવાનો છે. ચોરસ હોય તો ચોરસમાં તમારે નારંગી કલર, પછી ગોળ હોય તો ગુલાબી કલર. એવી જ અહીંયા જે કલર આપ્યા છે એવી જ રીતે તમારે આ કલર કામ પણ વ્યવસ્થિત કરવાનું છે અને આ ચિત્ર પૂરું કરવાનું છે, બરાબર. આ તમારું હોમવર્ક છે. ચાલો આગળનું છે, હવે આપણે આગળની વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.